જ્યારથી મેં સાંભળ્યું છે ને કે તળેલી આઈટમોમાં પામ ઓઇલ આવે છે, પામ ઓઇલ એટલે જે સાબુમાં વપરાય છે એવું તેલ, અને એના લીધે જ બધું ક્રિસ્પી થાય છે. જેવી રીતે આપણે બહારના નાસ્તા લાવીએ છીએ, વેફર્સ લાવીએ છીએ, સમોસા લાવીએ છીએ, ઘણી બધી વસ્તુઓ આપણે બહારથી તળેલી લાવીએ છીએ. જ્યારથી મેં એ સાંભળ્યું છે ને ત્યારથી મને એમ થાય છે કે બને એટલી વસ્તુ હું ઘરે જ તળીને બનાવું. મને એટલી તો ખબર છે કે હું શીંગ તેલ ભરું છું અને એમાં જ તળું છું, ભલે થોડું ક્રિસ્પી નહીં થાય પણ પામ ઓઇલ તો નહીં જ ખાઈએ એવું વિચારી અને મેં આજે આ રેસીપી બનાવી. સાંજે જમવામાં કશું મસ્ત બનાવો એવી ડિમાન્ડ થઈ 5 વાગે, અને મને થયું ચલો સમોસા બનાવીએ. એટલે સફેદ વટાણા પલાળી દીધા, અને લગભગ 2-2.5 કલાકમાં વટાણા તો પલળી જ જતા હોય છે, તો સમોસાની તૈયારી કરવા માંડી. હવે તેના માટે મેં એક કડાઈ લઈ લીધી નાની, જેની અંદર આપણે ઘી લઈ લઈશું. તો ઘી લગભગ 3 ચમચા લીધા છે. આ ઘી હું એટલા માટે કડાઈમાં લઈ રહી છું નાની કે તેને હું ગરમ કરીશ અને ઘીનું મોણથી આપણે સમોસાનું ઉપરનું પડ કરીશું. આપણે ડાલડા ઘી તો નાખીએ નહીં, એટલે ચોખ્ખું ઘી નાખું છું. ડાલડા ઘીથી પડ વધારે સરસ થાય. હવે મેંદો લઈ લઈશું, ઉત્તમનો મેંદો, એટલે ઉત્તમ જ, જેવું નામ એવું ગુણ. સરસ મેંદો આવે છે અને એને હું ફ્રીઝમાં રાખતી હોઉં છું, એટલે એમાં કોઈ પણ જીવાત કે કંઈ પણ પડતું હોતું નથી. તો લગભગ 500 ગ્રામ મેંદો મેં લઈ લીધો. વધશે તો પૂરી કરીશ એમ વિચારીને બધો જ લોટ બાંધી દઉં એમ વિચાર્યું. હવે સમોસાનો પૂરી માટેનો લોટ બાંધવો છે એટલે 1 ચમચી અજમો લઈ લીધો, અને અજમો નાખી દઈશું આપણે આ લોટમાં, અને સાથે ઘીનું મોણ અને મીઠું, બસ આટલું જ નાખી અને આપણે લોટ બાંધવાનો છે. 500 ગ્રામ લોટ છે એટલે સહેજે 1 1/4 ચમચી જેટલું મીઠું તો જોઈશે જ. તો પૂરી અને સમોસો એટલે અંદરનો મસાલો બંને એક સરખો સ્વાદમાં લાગે તે માટે પૂરીનો ટેસ્ટ પણ સરખો હોવો જરૂરી છે. હવે આપણે 3 ચમચા જે ઘી લીધું હતું તે સરસ મેલ્ટ કરી દીધું છે, અને એ હવે ગરમ કરેલું ઘી આપણે લોટમાં ઉમેરીશું, જેના લીધે તેનો પડમાં સરસ કુમાસ આવી જશે. ઘી થોડું ગરમ છે, સાચવીને આપણે તેને ઉપર લોટ વપરાઈશું અને પછી આપણે હાથ નાખી શકાય એવું થશે એટલે તેનો આપણે લોટ બાંધીશું. ફક્ત 3 જ મસાલા નાખી અને જરૂર પૂરતું પાણી નાખીને લોટ બાંધવાનો છે. હવે ઘણી બહેનો આની અંદર ગરમ પાણીથી લોટ બાંધે છે પણ હું તો સજેસ્ટ નથી કરતી, હું તો નોર્મલ પાણીથી જ લોટ બાંધું છું. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધતા જઈશું. એક સાથે બધું જ પાણી નહીં નાખી દઈએ. લોટ એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો, એટલે પાણી અમસ્ત થાય ધીમે ધીમે નાખશો તો તમારો લોટ સારો બંધાશે. તો આવો લોટ આપણે બાંધી દઈશું, ના બહુ કઠણ છે ના બહુ ઢીલો છે, અને લોટને હંમેશા 1/2 કલાક એને મૂકી રાખીએ એટલો સમય પહેલો જ બાંધી દેવો જોઈએ. એટલે તમે જોયું કે મેં સૌથી પહેલું તમને લોટ બાંધતા બતાવ્યું. હવે આપણે આને થોડુંક ઘી લઈ અને હાથથી ઉપર ચોપડી દઈશું અને થોડી વાર માટે રહેવા દઈશું. ઘણી બહેનો ઘઉંનો લોટ વાપરે છે તો વાપરી શકો છો, પણ મેંદાના લોટ જેવું કડક પણ નથી થતું એટલે હું તો સમોસામાં મેંદો જ વાપરું છું. તો બસ હવે લોટને ઢાંકીને એક બાજુ મૂકી દઈએ અને સ્ટફિંગની તૈયારી કરીએ. સૌથી પહેલાં તેના માટે આપણે મિક્સરનો નાનો બાઉલ લઈ લઈશું અને તેની અંદર એક મસાલો તૈયાર કરીશું. અહીં આપણે લગભગ 6-7 લીલા મરચાં લીધા છે, અને આ સ્ટફિંગનો મસાલો આપણે થોડોક સ્પાઇસી કરીશું જેના લીધે સમોસા ખૂબ જ સરસ લાગશે. તેની અંદર આપણે 1 ચમચી વલિયારી એડ કરીશું અને સાથે 1 ચમચી સેમ માપની આખા ધાણા એડ કરીશું, સાથે 1-1.5 ઇંચ જેવો આદુનો ટુકડો ઝીણા ઝીણા કટકા કરીને મસાલામાં એડ કરીશું. હવે આ મસાલાને આપણે ક્રશ કરી લઈશું, અને મસાલો એકદમ દરદરો જ પીસાશે કેમ કે અંદર પાણી બિલકુલ નાખવાનું છે જ નહીં, એટલે આવો ડ્રાય મસાલો આપણો તૈયાર થશે. જે પણ મરચાં અને આદુનું પાણી છે એનાથી વલિયારી અને ધાણા બંને સારી રીતે પીસાઈ જશે. તો આવો કરકરો મસાલો આપણે તૈયાર કરવાનો છે. આ મસાલો સમોસામાં બહુ જ અલગ ટેસ્ટ આપે છે, એટલે એકવાર આ મસાલો બનાવીને સમોસા ચોક્કસ બનાવી જોજો, મજા આવશે. બીજી બાજુ કુકરમાં મેં 7-8 બટાકા અને આવી રીતે બાઉલમાં આપણા વટાણા મૂકી દીધા હતા, અને જેના લીધે તે વટાણા અને બટાકા બધું જ સાથે ચડી ગયું છે.
હવે આ જે વટાણા છે તેને આપણે બાઉલમાં એટલા જ માટે રાખ્યા છે કે તે આખા રહે અને સારી રીતે ચડી પણ જાય, નહીં તો એનો લોચો થઈ જશે અને તમારો માવો ચીકણો થઈ જશે. હવે આપણે બટાકાની છાલને ઉતારી લીધી છે અને બટાકાને આપણે હાથથી જ નાના નાના ટુકડા કરી દેવાના છે અને સાથે આપણા વટાણા જે છે એને પણ બટાકા સાથે મિક્સ કરી. હવે આપણે કઢાઈમાં તેલ મૂકીશું. લગભગ 2 મોટા સ્કૂપ જેવું મેં તેલ લીધું છે. હવે તેમાં 1 ચમચી જેવું આપણે જીરું નાખીશું અને જીરાને સરસ રીતે તતડવા દઈશું. હવે એમાં 1/2 ચમચી જેવી હળદર અને અમસ્તું થોડુંક 1/2 થી 1/4 ચમચી જેવું લાલ મરચું નાખી અને જે મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો હતો તે હવે આ મસાલો આપણે તેલમાં નાખી દઈશું. એટલે મસાલો સરસ રીતે તેલમાં સ્વાદ આપશે અને ત્યાર પછી આપણે બાફેલા બટાકા અને વટાણાની અંદર હવે આની અંદર આપણે કોરા મસાલા કરીશું. એમાં આપણે આમચૂર પાવડર લગભગ 1 થી 1.5 ચમચી જેવું નાખી દેવાનું છે. લીલું મરચું નાખ્યું છે એટલે ધ્યાનથી તમારે મરચું નાખવું હોય તો ધ્યાનથી નાખજો, થોડુંક એક્સ્ટ્રા, અને ગરમ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો. અહીં મેં આમચૂર અને ધાણા નાખી દીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. એટલે બેઝિક મસાલા સાથે જ આપણો આ જે સમોસાનો માવો તૈયાર થશે એનો મુખ્ય સ્વાદ જે આપણે મિક્સચરમાં પાવડર બનાવ્યો હતો તેનો જ આવે છે. હવે સમોસાનો લોટ તો સરસ બંધાઈને તૈયાર થઈ ગયો હતો, એનો આવો પાતળો મોટો રોટલો વણી લીધો છે અને તેને નાના નાના 4 અને 4/8 પીસ કરી દીધા છે. આ રીત મેં ઘણા બધા વિડીયોમાં જોઈ હતી અને મને થયું કે લાવો આજે એને અજમાવી જોઈએ અને બને છે કે નહીં એનો સાચો અભિપ્રાય હું તમને આપી શકું, એટલે મેં પોતે જ તૈયાર કરી. હાલાકી આમાં જે સમોસા બને છે એ સ્ટાર્ટર્સના રૂપમાં બને એવા મને લાગ્યા, કેમ કે માવો ખૂબ જ ઓછો મૂકવો પડે છે અને ઓછો માવો મૂકેલો હશે તો જ તમે એને વાળી શકશો અને કોઈ પણ શેપ આપી શકશો. એટલે જો તમારે સ્ટાર્ટર્સનો ઉપયોગ માટે બનાવવાના હોય તો આ મને બેસ્ટ લાગ્યું. બને છે, મેં બતાવ્યું એવો સરસ રીતે લોટ બાંધેલો હશે તો 100% સમોસું બનશે અને માવો તમારે કદાચ ઓછો ભરવો હોય તો ભરી શકો છો. બાકી વધુ ફિલિંગવાળો સમોસું જ અમારી ઘરે બધાને ભાવતું હોય છે. અને આ રેસીપી અને આ મેથડથી તમે ડિફરન્ટ ટાઈપના શેપનું સમોસું બનાવી શકો છો. જ્યારે આ ભરાય એટલે હું તમને બતાવું કે કેવું બન્યું છે. એટલે બેઝિકલી જે પણ જગ્યાએ છે એને તમારે આવી રીતે સ્ટેપલ કરી દેવાનું છે, ફિટ બાંધી દેવાનું છે, જેનાથી તેનું પડ પડે નહીં અને જેના લીધે એનો શેપ પણ જુદો અને સરસ આવી રહ્યો છે. બન્યા ત્યારે પણ બહુ સરસ લાગતા હતા અને તળ્યા પછી પણ ખૂબ જ સરસ ક્રિસ્પી થયા હતા. તો જુઓ આ ટાઈપના સમોસા ભરાયા હતા અને ક્વોન્ટિટી ક્વોલિટી બધું બહુ જ સરસ હતું, મને ગમ્યા સ્ટાર્ટર્સ તરીકે. બીજા મેં આવા મોટા મોટા ભરીને બનાવી દીધા હતા, કેમ કે બહુ જ મોડા સમોસાનો વિચાર કર્યો એટલે હું પણ થાકી ગઈ હતી. અને એ જે હું બનાવું છું એ તો આપણે નોર્મલ જ આપણે આવી રીતે વાળીને બનાવીએ છીએ, એ જ મેથડથી બનાવું છું કે રોટલીને 1/2 કરી અને એને આવી રીતે સીલ કરી અને પછી એનું પડ વચ્ચેથી ખોલી, અંગૂઠો અને પહેલી આંગળીની વચ્ચે ખોલી બનાવી અને માવો અંદર ભરી દેવાનો છે. આ મોટી સાઇઝના સમોસા જ બનાવ્યા હતા, રાત પડી ગઈ હતી અને થાક પણ લાગ્યો હતો. માવો તો એનો એ જ હતો, ખાનારા ઘરના લોકો જ હતા એટલે આવી રીતે ભરી અને તૈયાર કરી દીધા હતા. સમોસાનું કામમાં ભરવાનું જે કામ છે ને એ થોડુંક મને અઘરું લાગે છે, એટલે નોર્મલી એ કામ મારી ડોટર જ કરતી હોય છે અને બહુ એફિશિયન્ટલી કરી શકતી હોય છે. એટલે બાકીનો આગળનો બધો પ્રોસેસ હું કરું પણ ભરવાનું કામ એ કરતી હોય છે. તો એણે પણ મને ખૂબ હેલ્પ કરી અને ઘણા બધા સમોસા અમે ભેગા થઈને બનાવી દીધા. બધા જ સમોસા સરસ રીતે તળી લીધા, પણ જે સ્ટાર્ટર્સના સમોસા હતા એ મને ખરેખર બહુ ગમ્યા અને એ જ હું તમને અત્યારે સર્વ કરીને બતાવી રહી છું. યુ કેન હેવ ઇટ વિથ કેચઅપ ઓર ગ્રીન ચટની, એનીથિંગ યુ લાઈક, બટ પ્લીઝ ટ્રાય ધીસ મેથડ. ધીસ ઇઝ નાઇસ મેથડ, યુ વિલ લવ ઇટ. ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી સહેલી સાથે. આ ફોટો ત્યારનો છે જ્યારે અમારા 100K સબસ્ક્રાઈબર્સ થયા હતા અને અમે ચારે ફ્રેન્ડ્સ ભલે અલગ અલગ જગ્યાએ રહીએ છીએ એક જગ્યાએ ભેગા થઈ અને અમે મેન્ટલી ડિસેબલ્ડ લોકોની એક સ્કૂલ ચાલે છે
ત્યાં ભાજી પાઉં અને કેક લઈને ગયા હતા. તો આ યાદગીરી મારા માટે બહુ જ અમૂલ્ય છે.